લેટેસ્ટ એજ્યુકેશન અપડેટ જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો. નમસ્કાર મિત્રો, ધોરણ 12 કેમેસ્ટ્રી વિષયનું આજે આપણે એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. કુલ ગુણ 25, સમય 1 કલાકનો રેડી. માધ્યમ એટલે કે મીડિયમ કયું છે? ગુજરાતી મીડિયમનું છે. કેમેસ્ટ્રીનું સોલ્યુશન કોડ 05. તો શરૂ કરીએ. વધારે સમય ન બગાડતા ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પાર્ટ એમાં પ્રશ્ન નંબર 1 માં આપેલો છે કે એનોડ NH4OH નો તમારે સૂત્ર લખવાનું છે, તો એમાં જવાબમાં શું આવશે? એ. ત્યારબાદ નંબર 2, સૂકો કોષ કાર્યરત હોય ત્યારે કેથોડ ઉપર કયા પદાર્થનું રિડક્શન થાય છે? તો કે MnO2નું શું થાય છે? રિડક્શન થાય છે. નંબર 3, 25 સેલ્સિયસ તાપમાને SN+Cu+2 = SN+2+Cu પ્રક્રિયા માટે ઈ સેલનું મૂલ્ય 0.48 હોય તો આ તાપમાને પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેટલો હોય? તો કે આ ગણતરી તમારે કરવી પડશે. જવાબ આવશે D, 1.8 × 10⁻⁴ કે 20 છે. ચોથું, ખાંડનું વયુક્ત કયા ક્રમનું પ્રક્રિયા છે? આભાસી પ્રથમ. પાંચમું, A+B = નિપજો પ્રક્રિયાનો વેગ આ પ્રમાણે હોય તો K નું મૂલ્ય શું થાય? તો કે સૂત્ર એકમ આ રીતે થશે, C = મોલની -2 L² અને મિનિટની -1 ઘાત. છઠ્ઠો, ઉદ્દીપકની ભૂમિકા ખાલી જગ્યા બદલાવાની છે? તો કે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા. સાતમું, કોઈ એક પ્રક્રિયા માટે વેગ અચળાંકનું મૂલ્ય 0.002 સેકન્ડ માઇનસ હોય તો અર્ધ આયુષ્યકાળ કેટલો હોય? તો કે 346.5 સેકન્ડનો. આઠમું, PBS અને ZNS ધરાવતી અયસ્કરમાંથી માત્ર PBSને અલગ કરવા ફિન પલ્લો પદ્ધતિ અવનમન તરીકે કયો પદાર્થ વપરાય? તો ZNCN. નવમું, CU ના નિષ્ક્રમણ દરમિયાન કયો પદાર્થ સ્લેગ તરીકે મળે છે? FeSiO3. હવે પાર્ટ બી, સેક્શન A. પહેલું છે, ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય? તમારા ઉત્તર માટે યોગ્ય કારણ જણાવો. તો કે હા, ભરી શકાય. કારણ કે તો કે EMF બરાબર 110 વોલ્ટ હોવાથી પ્રક્રિયા થતી રહેશે. નંબર 2, પ્રક્રિયાના ક્રમ અને આણ્વીયતા વચ્ચેનો તફાવત. તો એ જો તમારે ચોપડીના પેજ નંબર 102 અને 103 ઉપર તમને આ ક્રમ, પ્રક્રિયાક્રમ અને આણ્વીયતા વચ્ચેનો તફાવત જોવા મળશે. મેં પેજ નંબર આપેલા છે. પ્રશ્ન નંબર 3, ગોલ્ડનનું નિષ્કર્ષણ પ્રક્રિયા સમીકરણ દ્વારા સમજાવો. તો કે ગોલ્ડનનું નિષ્કર્ષણ એટલે અહીંયા જો સવાલ, ગોલ્ડનનું નિષ્કર્ષણ CN- વડે કરવામાં આવે તો AG ઇટ ગ્યુઝ AG+1 જે વિસ્થાપન દ્વારા મળે છે. આ પ્રકરણ 6નો તમારો આ સવાલ છે. 3, નિસ્થાપન પ્રક્રિયાનું સમીકરણ આપો. તો કે એ પાના નંબર 155 પર પહેલો પેરેગ્રાફ છે, ચેપ્ટર નંબર 6, જ્યાં તમને જોવા મળશે. સેક્શન B, સાબિત કરો કે પ્રથમ ક્રમની કોઈ એક પ્રક્રિયા 99% પૂર્ણ થવા માટે લાગતો સમય. તો એ પ્રકરણ 4, સ્વાધ્યાય 4.18નો દાખલો છે, બેઠો જ. પાંચમો, 298 કેલ્વિન તાપમાને નીચેની કોષનું પોટેન્શિયલ લખો. પ્રકરણ નંબર 3, સ્વાધ્યાય 3.5, ત્રીજો દાખલો છે આ પ્રમાણે, એમાંથી તમારે ગણવાનું છે. તમને આવડ્યું છે, થોડો ફેરફાર છે. પાંચમો, નિકલ નાઇટ્રેટના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા EMP વિદ્યુત પ્રવાહ વડે 3. તો એ પ્રકરણ 3નો સ્વાધ્યાય 3.5ના દાખલા પ્રમાણે ગણવાનો છે. રકમમાં ફેરફાર છે. અને સેક્શન સીનો 4 માસનો દાખલો છે, એ પ્રકરણ 3 ઉદાહરણ 3.5 પ્રમાણે તમારે ગણવાનો થશે. તો આશા રાખું છું ખ્યાલ આવી ગયો છે. આ ઉપરાંત મેથ્સના ધોરણ 12 ગણિતના વિડીયો લેક્ચર નિહાળવા માટે અથવા લાઈવ લેક્ચરનો કોઈપણ અપડેટ માટે મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. આ ઉપરાંત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે ગણિતના બધા જ ચેપ્ટરો આમાં તમને મળી જશે. આ ઉપરાંત ગુજકેટ JEE ના પ્રશ્નપત્રોનું સોલ્યુશન પણ મળી જશે. ફરી મળીશું મિત્રો સાથે. ટેક કેર, બાય બાય, જય હિન્દ, જય ભારત. લેટેસ્ટ એજ્યુકેશન અપડેટ જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો.